કળિયુગમાં લોહીના સંબંધોમાં પણ આત્મીયતા રહી નથી. એક માતા પોતાના પ્રેમીના પ્રેમમાં પાગલ થઈ પોતાના માસૂમ સંતાનને મોતને ઘાટ ઉતાર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં થરાદ પોલીસે બાળકની માતા તેમજ તેના પ્રેમી સાથે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં હત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રેમ પ્રકરણમાં થઈ રહેલી હત્યાઓની ઘટનાઓ સમાજ માટે ચિંતાનો વિષય બની છે. થરાદ તાલુકામાં પ્રેમ પ્રકરણમાં એક માસૂમની હત્યાનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. બોરડુ ગામના વતની ઉદાભાઈ માજીરાણાને ચારડા ગામના ભાગીયા તરીકે કામ કરતી મંજુલા ઠાકોર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને આ બંને પ્રેમી પંખીડાઓ 4 દિવસ અગાઉ ભાગી ગયા હતા. ભાગેલા આ પ્રેમી પંખીડાઓ તેમની સાથે 1.5 વર્ષના દીકરા સંદીપ ઉર્ફે રવિને પણ લઈ ગયા હતા. 4 દિવસ બાદ મંજુલા ઠાકોર પોતાના બાળકને લઈ પોતાના માતાના પિતાના ઘરે ગઈ હતી, જ્યાં બાળકની જીભ બહાર નીકળી ગઈ હોય તેના માતા પિતાએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે બાળકની હત્યા થઈ છે તે મામલે બાળકનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને બાદમાં ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. પ્રેમીના પ્રેમમાં પાગલ માતાએ પોતાના માસૂમ બાળકની હત્યા કરવાની ઘટના સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. थराद पुलिस स्टेशन में जो ये केस आया है, 1.5 साल के बच्चे का जो मर्डर हुआ है, उसका नाम संदीप है, उसमें उसकी माता का और माता के प्रेमी का दोनों का हाथ हमें मिला है. उसमें जो उसकी माता है मंजुला बेन और जो उनके प्रेमी है उदा भाई, वो दोनों 24 तारीख को एक साथ भाग गए थे. उनको जब ढूंढा उनके घर वालों ने तो वो जेटला गाँव में एक मंदिर के पास उन्होंने शरण ली थी, तो वो 27 तारीख को वहाँ पर मिले. 27 तारीख को मंजुला बेन को उसके पीहर में लेके गए. पीहर में वहाँ पे बच्चे को पीहर वालों ने जब देखा तो बच्चे के शरीर पे इंजरी के कुछ निशान थे और उसकी जीभ बाहर थी, तो उसकी कंप्लेंट यहाँ पे पुलिस स्टेशन में, थरा पुलिस स्टेशन में की गई. तो उसमें इंटेरोगेशन के बाद और पूछताछ के बाद ये पता लगा कि दोनों ने, मंजुला बेन और उदा भाई दोनों ने मिलके बच्चे को गला घोट के उसकी मृत्यु की गई है. उसके बाद उसका नॉर्मल पोस्टमार्टम कराया, वो मेडिकल से भी उसका ये गुनाह प्रूव हुआ. अभी आगे की तपास इसमें चालू है. आरोपी दोनों आगे, आरोपी, हाँ आरोपी का दोनों का अभी अटक कोरोना टेस्ट के लिए उनका कराया है. उसके बाद हम उसका अटक करेंगे. आरोपी दोनों पुलिस स्टेशन में है, नज़र कैद में है. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પોતાના પ્રેમમાં પાગલ બનેલા આ બંને પ્રેમી પંખીડાઓ ભાગી ગયા હતા, જે દરમિયાન જેતળા ગામમાં મકાનમાં રોકાયા હતા, જ્યાં માસૂમ બાળક સંદીપ ઉર્ફે રવિ વારંવાર રડતો હોય પ્રેમી ઉદા માજીરાણાએ તેના મોઢા પર રૂમાલ રાખી ગળું દબાવી તેને મારી નાખ્યો હતો. બાદમાં ગભરાયેલી મંજુલા ઠાકોર તેના દીકરાને રૂમાલમાં વીંટી તેના માતા પિતાને ત્યાં લઈ ગઈ હતી, જ્યાં તેનો પતિ ભરત ઠાકોર પહોંચ્યો હતો ત્યારે તેને તેના દીકરાને મૃત હાલતમાં જોયો હતો. જે મામલે તેની પત્ની મંજુલા ઠાકોર સાથે જ્યારે કડકાઈથી પૂછપરછ કરી ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. એક માતાએ પ્રેમી સાથે મળી પોતાના 1.5 વર્ષના માસૂમ બાળકને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આ પ્રકારના બનાવોથી લોહીના સંબંધો સામે પણ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. પોતાના પ્રેમી સાથે પ્રેમ સંબંધમાં અંધ બનેલી પ્રેમિકાએ પોતાના પુત્રને મોતને ઘાટ ઉતારતા જનિતા સામે પણ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.